જુનાગઢમાં ડુંગર વિસ્તારના ઇન્દ્રેશ્વર બીટમાં વસતા માલધારીઓએ પોતાના હકોની માગણીઓને લઈને રેલી યોજી અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું વિસાવદરના ધારાસભ્ય અર્ષદ રેબડીયાની આગેવાનીમાં માલધારીઓએ આ રેલી યોજી માલધારીઓનું કહેવું છે કે તેમને છેલ્લા ત્રણ વર્ષથી મસવાડી પાસ વન વિભાગ દ્વારા રિન્યુ ન કરીને હેરાન કરવામાં આવે છે

છતાંય અમને જંગલમાં જવા દેતા નથી બરોબર ચોકલીવાળા વાળા બામણ ગામ વાળા વડાલ વાળા બધાને મહવાડી લેતા પણ નથી કે આ બંધ થઈ ગયું છે અને અમે જઈ એટલે બબે હજાર પાંચ પાંચ હજાર દસ દસ હજાર રૂપિયા ડન બાપ દાદાની વખતની મહવાડી લેતા હતા અને અત્યારે મહવાડી પાસે અમારા બંધ કરી રહ્યા છે શું કારણે સર બંધ કરી રહ્યા છે અમારો હક અને અમારો હક જોઈ જ છે અને લઈને જ જઈને ગરીબ માલધારી જમીન વેરોના માલધારી જે છે એને 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 એની પાસે કોઈ ખેતર નથી કે ત્યાં એનો ચારો ઉગાડી શકે એને તો એના પશુને નિભાવવા માટે ચારવા જરૂરી છે એની વીડી પાંચ પીરવાળી વીડીથી વીડી થી લઈને આજુબાજુની તમામ વીડીઓમાં ફોરેસ્ટે કબજો જમાયો છે ગૌચરની અંદર વડાલ જેવા ગૌચરમાં પણ ફોરેસ્ટનો કબજો છે તો આજે અમે વહીવટી અધિકારીઓ અને તંત્રને અમે જાણ કરીએ છીએ